સાળંગપુરના વિવાદિત ભીચિત્રોનો વિવાદ વધુ વકર્યો છે. હનુમાનજીના અપમાનથી અયોધ્યાના સાધુ સંતો વિફર્યા. અયોધ્યાના સાધુ સંતોએ સ્વામિનારાયણના સંતોની ચીમકી ઉચ્ચારી છે. હનુમાનજીનું અપમાન ક્યારેય નહીં ચલાવી લેવાય. વિવાદિત ભીચિત્રો હટાવી લેવામાં આવે તેવું પણ તેમનું કહેવું છે. ભીચિત્રો નહીં હટે તો મંદિરનો ઘેરાવ કરીશું. સાળંગપુરના વિવાદિત ભીચિત્રોનો વિવાદ હજુ યથાવત છે. આ વિવાદ અયોધ્યા સુધી પહોંચ્યો છે. સાળંગપુરમાં હનુમાનજીને સ્વામીના દાસ બતાવતા અયોધ્યાના સાધુ સંતો ઋષિ ભરાય છે. સાથે સ્વામિનારાયણના સંતોને જલ્દીમાં જલ્દી આવા ભીચિત્રો હટાવી લેવા અલ્ટિમેટમ આપ્યું છે. સંકટમોચન હનુમાનજી મંદિરના મહંત પરશુરામદાસજીએ કહ્યું કે હનુમાનજી શ્રીરામના જ દાસ છે અને સાળંગપુરના સંતોએ જે રીતે સ્વામીના દાસ બતાવ્યા છે તે જરા પણ સાંખી લેવાય તેમ નથી. જો આ ભીચિત્રો હટાવી સ્વામિનારાયણના સંતો માફી નહીં માંગે તો અયોધ્યાના સંતો મોટી સંખ્યામાં ગુજરાત આવશે, સ્વામિનારાયણ મંદિરમાં અડીંગો જમાવશે. માફી માંગે ઓર ઉસકો તત્કાલ વાપસ લે, નહીં તો હમ સબ સંત સમાજ મિલકે અયોધ્યા સે. યહાં સ્વામિનારાયણ છપિયા કી મેં બાત કર રહા હું, જો સ્વામિનારાયણ કે કથા કથિત જો ગુજરાત કે અધ્યક્ષ હૈ વો હનુમાનજી મહારાજ કો અપને સ્વામિનારાયણ કે પ્રતિમા કે સામને દાસ કે રૂપ મેં દર્શાને કા કામ કિયા હૈ, જો કતઈ ઉચિત નહીં હૈ. ફિર અપને સ્વીકાર કર વાપસ લે, નહીં તો ઇસકે લિયે હમ સબ બડા આંદોલન કરેંગે ઓર સ્વામિનારાયણ છપિયા કા બહુત જલ્દ હમ સબ ઘેરાવ કરને કી તૈયારી કરેંગે. સ્વામિનારાયણ સંપ્રદાય કે જો ગુજરાત કે અધ્યક્ષ હૈ વો સ્વામીજી સ્વામિનારાયણ કે સામને દાસ કે રૂપ મેં હનુમાનજી કો દિખાને કા કામ કિયે હૈ, જો કતઈ ઉચિત નહીં હૈ. સ્વામિનારાયણ જૈસે હમારે હિન્દુ ધર્મ મેં સનાતન ધર્મ મેં કિતને ભી બડે બડે મહાપુરુષ હુએ હૈ. ગોસ્વામી તુલસીદાસ જી કે ઉદાહરણ લે લો, વાલ્મીકિજી કે ઉદાહરણ લે લો, એસે સેંકડો મિલેંગે, લેકિન વો હમેશા હનુમાનજી કે સામને શરણાગત રહે. વો રામજી કે દાસ હૈ, હમ સબો કે આરાધ્ય હૈ, ઓર યે સ્વામિનારાયણ કે જો સામને એક દાસ કે રૂપ મેં જો એક ફોટો ડાલી ગઈ હૈ, જો હમ સબો કો કતઈ વો સ્વીકાર નહીં હૈ. યદિ ઉસકો વાપસ વો નહીં લેતે હૈ તો હમ સબ યહાં અયોધ્યાવાસી સ્વામિનારાયણ છપિયા કા ઘેરાવ કરેંગે ઓર ઉસકો ઈંટ કે પથ્થર જવાબ સે દેને કા કામ હમ સબ અયોધ્યાવાસી કરેંગે. હમ સબ કભી વિરોધ નહીં કિયે ઓર વો ઇસ તરીકે સે ઘિનૌના કામ જો કિયે હૈ વો બહુત હી દુર્ભાગ્યપૂર્ણ હૈ, જો હમ સબો કો કતઈ સ્વીકાર નહીં હોગા. સાળંગપુર ભીચિત્ર મામલે રોષી યથાવત છે. પેટલાદ રણછોડજી મંદિરમાં મહંતે આપી પ્રતિક્રિયા. મહંત વાસુદેવ મહારાજે ભીચિત્રોને વખોડ્યા. હનુમાનજીને દાસ બતાવતા યોગ્ય છે, સનાતન ધર્મની હૃદય પર ઘા વાગ્યા છે. એ કોઈ પણ દિવસ હનુમાનજીને દાસ બનાવે એ તો રામ અપરાધ છે. હનુમાનજીનો અપરાધ નહીં, શિવા અપરાધ છે. એકવાર શિવજીનો અપરાધ કર્યો તો હવે હનુમાનજીનો અપરાધ કર્યો. ત્રિપુરાસુરને એવી દશા થઈ હતી, એ દશા થવાની લક્ષણમાં આવી રહ્યા છે. એક દિવસનું નહીં અને સાલો સાલથી જુગ જુગાંતરથી ચાલી આવ્યા છે. હનુમાનજી ભગવાન શિવના એક અવતાર 11માં રુદ્ર છે, શિવપુરાણના સાક્ષી છે. જેના 200 વર્ષ પહેલાં જન્મ થયો છે એમના દાસ ભગવાન હનુમાનજી કેવી રીતે થઈ જાય? અને આદિ અનાદકાલના ભગવાન શિવ છે એ એમના ત્યાં દર્શન કરવા જાય કે એ દર્શન કરવા જાય ભગવાનના? પણ ખરેખર એ પંથ જ જે છે ને એ અયોગ્ય છે, એ મનમુખી પંથ છે. ખરેખર એ સાધુનો સ્વભાવ નથી, એ રાક્ષસી સ્વભાવ છે. એનું પરિણામ એને ભગવાન પોતે આપશે, એ ચિંતા કરવાની જરૂર નથી. સનાતન ધર્મનો અપમાન કરનાર અત્યાર સુધી કોઈ સુખી થયા નહીં, થવાના નહીં અને હતા પણ નહીં. થોડોક દિવસ ચાલે, ફરી તો સમય આવે એનું પરિણામ મળી જાય. કેન્દ્ર સરકારની પીએમ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ યોજના હેઠળ સરકારી લોનના નામે અમદાવાદમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો 24 કલાકે પુરાવા હાથ લાગ્યા છે.